સાવલી તાલુકાના ભાદરવા ગામે દશેરાના દિવસે ક્ષત્રિય સમાજ દ્વારા શોભાયાત્રા યોજી સમળા પૂજન તથા શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાદરવા ગામે દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. ભાદરવાના હનુમાનજી મંદિરથી રાજપૂત સમાજ દ્વારા પરંપરાગત વસ્ત્ર ધારણ કરી માથે સાપો અને હાથમાં તલવાર જેવા પોશાકમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના યુવાનોએ ભાગ લીધો હતો. આ શોભાયાત્રા હનુમાનજીના મંદિરેથી નીકળી ભાદરવાની ભાગોળે સમાપ્ત કરવામાં આવી હતી, જ્યાં રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. અન્ય ગામોમાંથી પધરાયેલા રાજપૂત મહેમાનોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજપૂત સમાજના યુવાનોએ સાંસ્કૃતિક તથા દેશભક્તિ ઉપર તૈયાર કરેલ થીમે લોકોના આંખોમાં પાણી ભરી દીધા હતા. જ્યારે સાવલીના મંજુસર ગામના યુવા રાજપૂત નેતા વિજયસિંહ વાઘેલાએ રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓને બંદરની કીટ તથા ટ્રોફી આપી બનતા વિદ્યાર્થીઓનું મનોબળ વધાર્યું હતું. સાવલીથી રણવીર વાઘેલાનો રિપોર્ટ, જીએનએ વડોદરા. બેન આયા હોય તમને કોઈ, ત્યારબાદ બી ઇલેક્ટ્રિકલ, બી ઇલેક્ટ્રિકલ. ભાદરવા રાજપૂત સમાજ વર્ષોથી અને વર્ષોની જૂની પરંપરા મુજબ કહેવાય કે રાજપૂતો આન બાન અને શાન માટે જાણીતા એવા રાજપૂતોની વર્ષો જૂની પરંપરા એટલે શસ્ત્ર પૂજન અને સંભળા પૂજન. આ શસ્ત્ર પૂજન અને સંભળા પૂજન અમારા પૂર્વજોએ આપેલી એક દેન છે અને તે અમે વર્ષોથી આ સંભળા પૂજન અને શસ્ત્ર પૂજન કરતા રહેલા છે. આજે ગામના બધા ભેગા મળી અને હનુમાનજી મંદિરેથી નીકળી વાસ્તે ગાસ્તે શોભાયાત્રા દ્વારા અહીં રાજરાજેશ્વર મહાદેવ મંદિરે અમે શસ્ત્ર પૂજન અને સંભળા પૂજન કર્યું, સાથે સાથે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કર્યું અને યુવાનો દ્વારા શૌર્ય ગીત અને ગીતો ઉપર કોરિયોગ્રાફી પણ કરી. અને આજ રોજ ખરેખર અમને એવી લાગણી છે કે જો સમાજ એક હોય અને યુવાનો એક થાય તો ખરેખર જે જીવનમાં અને જે સમાજ માટે જે કંઈક કરવું હોય એ કરી શકાય. અને આજે એ ભાવના ભાદરવા ગામના દરેક યુવાનો, રાજપૂત સમાજના વડીલો અને ગામના અન્ય પણ ભાઈઓ બહેનોએ અમને સાથ સહકારથી એ પૂરું પાડ્યું છે. જય માતાજી.